વિષય એકમની અંદર આપણે આગળના વિડિયોની અંદર ત્રીજા ચેપ્ટરની થિયરી જોઈ, જેમાં આપણે ફાગણીનો અર્થ જોયો અને ફાગણીને અસર કરતા એના પરિબળો જોયા. હવે આ વિડિયોની અંદર આપણે ફાગણીના મૂલ્યાંકનની પદ્ધતિઓ વિશે ભણવાનું છે. ફાગણીના મૂલ્યાંકન ની પદ્ધતિઓ પાઘડીના મૂલ્યાંકનની મુખ્ય ચાર પદ્ધતિઓ છે. ચારમાં એક જોઈએ તો કે પહેલી છે સરેરાશ નફાની પદ્ધતિ. સરેરાશ નફાની પદ્ધતિ ચાર પદ્ધતિમાંથી અત્યારે આપણે આ એક પદ્ધતિ જોવાની છે. ચાર પદ્ધતિ વિશે પહેલા તો જાણી લઈ લઈએ તો કે સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂળીકરણની પદ્ધતિ. આ ટોટલ ચાર પદ્ધતિઓ છે. ચારમાંથી આપણે સરેરાશ નફાની પદ્ધતિ વિશે અત્યારે અભ્યાસ કરશું. એમાં જોઈએ તો કે પાઘડીના મૂલ્યાંકન માટેની સાચી સરેરાશ નફાની આ જે પદ્ધતિ છે સૌથી સરળ અને પ્રચલિત પદ્ધતિ છે. ને આ પદ્ધતિ મુજબ અમુક વર્ષના નફાની સરેરાશ શોધવામાં આવે છે. કેવી રીતે જોઈએ તો કે એની થિયરી વિશે આપણે ભણતા જઈએ તો પાઘડીના મૂલ્યાંકનની આ પદ્ધતિમાં અમુક વર્ષોના નફાની સરેરાશ શોધવામાં આવે છે. અમુક વર્ષના નફાની સરેરાશ શોધવામાં આવે છે અને આ સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદી જેટલી પાઘડી ગણવામાં આવશે. પાઘડીના મૂલ્યાંકનની જે આ પદ્ધતિ છે આ પદ્ધતિમાં અમુક વર્ષના નફાની સરેરાશ શોધવામાં આવે છે અને આ સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદી જેટલી પાઘડી ગણી ગણતરી કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો કે આ પદ્ધતિ સરળ અને પ્રચલિત છે. આ પદ્ધતિ છે સરળ અને પ્રચલિત છે. સૌથી સહેલી પદ્ધતિ આ છે. પછી જોઈએ તો કે ભૂતકાળના અમુક વર્ષોની સરેરાશ શોધવામાં આવે છે. અમુક વર્ષોની સરેરાશ શોધવામાં આવે છે. ભૂતકાળના અમુક વર્ષો કીધા એક કરતા વધુ વર્ષ. સરેરાશ શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. આ રીતના સરેરાશ નફો શોધવા માટેનું સૂત્ર છે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. દાખલા તરીકે આપણે જોઈએ તો કે કેવી રીતના કરશે તો કે આપણને ચાર વર્ષનો નફો આવ્યો છે. પ્રથમ વર્ષનો 10,000, બીજા વર્ષનો 20,000, ત્રીજા વર્ષનો 30,000,
અને ચોથા વર્ષનો 40,000 આ ચાર વર્ષનો નફો આવ્યો છે તો વર્ષોની સંખ્યા કેટલી થઈ 4 તો કુલ નફો આ બધાયનો સરવાળો 4 ને 3 7 ને 2 9 ને 1 લાખ તો હવે સૂત્રમાં કિંમત મૂકી આપણે તો કે 1 લાખ પાયલા 4 વર્ષ એટલે 4 ને 25,000 આવી રીતના સૂત્ર મૂકી અને ગણતરી કરવાની થાય તો આ રીતના છે સરેરાશ નફો શોધાય તો સરેરાશ નફો શોધવાની સાથે એક બીજું સૂત્ર પણ છે પાઘડી શોધવા માટે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ખરીદીના વર્ષો આ પાઘડી શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ નફો આપણે આ રીતના સૂત્રની કિંમતથી શોધું પાઘડીના વર્ષો છે આપણને રકમની અંદર આપેલા જ હોય છે રકમની અંદર આપણને પાઘડીના વર્ષો આપેલા જ હોય છે જેની આપણે એ ગોતવા પડતા નથી ફક્ત ગોતવાનો શું હોય તો કે સરેરાશ નફો આપણે શોધવાનો હોય છે તો આ બે સૂત્રની મદદથી આ પદ્ધતિનો દાખલો આપણે ગણી શકીએ છીએ ફક્ત બે જ સૂત્ર ગણવાના હોય છે હવે ત્યાર પછી જોઈએ તો કાની એક મર્યાદા છે બે મર્યાદા છે બે મર્યાદા છે શું તો કે નફાની વધઘટની વધઘટની આ પદ્ધતિ ધ્યાનમાં લેતી નથી આ પદ્ધતિ ધ્યાનમાં લેતી નથી નફામાં વધઘટ થતી હોય તો આ પદ્ધતિ છે એને ધ્યાનમાં લેતી નથી પેલા વર્ષે 10,000 થયો બીજા વર્ષે 20,000 થયો ત્રીજા વર્ષે 15,000 થયો તો નફામાં શું થાય વધઘટ થાય તો આ પદ્ધતિ એને ધ્યાનમાં લેતી નથી ત્યાર પછી બીજી મર્યાદા આવી જોઈએ તો કે પાઘડીના મૂલ્યાંકનમાં પાઘડીના મૂલ્યાંકનમાં મૂડી રોકાણને ધ્યાનમાં લેવાતું નથી પાઘડીનું જે મૂલ્યાંકન આપણે કરીએ છીએ આ મૂલ્યાંકનમાં પેઢીનું જે મૂડી રોકાણ છે એને પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી તો આ હતી સાચી સરેરાશ નફાની પદ્ધતિ પાઘડીના મૂલ્યાંકનની અમુક વર્ષોના નફાની સૌથી પહેલા શું ગોતવામાં આવશે સરેરાશ સરેરાશ કેમ ગોતાય એમાં આપણે ઉદાહરણ તરીકે સરેરાશ નફાના સૂત્રમાં કિંમત મૂકીને જોયું પછી અમુક વર્ષની ખરીદી જેટલી પાઘડી ગણવામાં આવે છે પાઘડી કેવી રીતના તો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ત્યાર પછી આ પદ્ધતિ કેવી છે સૌથી પદ્ધતિ સરળ અને પ્રચલિત પદ્ધતિ છે કારણ કે સૌથી સહેલામાં સહેલી પદ્ધતિ છે ત્યાર પછી ભૂતકાળના અમુક વર્ષોની સરેરાશ શોધવામાં આવે છે યાદ સૂત્રને આધારે ગોતવામાં આવશે આ થિયરી તમને છે એમ કે 4 પાઠમાં પૂછે કે સાદી સરેરાશ નફાની પદ્ધતિ જણાવો તો આટલા પટ્ટાની અંદર આ લખી અને ઉદાહરણ જો માંગે તો ઉદાહરણ નફો મેં આગળ લેખો કે રીતના નફો લખી અને દાખલો પણ શું લખ્યા લાવી જશે એ નફાને આધારે છે એ આપણે ઉદાહરણ એક આપવું પડે તો આ પદ્ધતિના દાખલા હવે આના પછીના લેક્ચરમાં આપણે જોશું